નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં ખેડૂત માટે ઉપયોગી એવી ખાતેદાર અકસ્માત વીમા યોજનાની પૂરી માહિતી આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, આ યોજના અંગે 99% ખેડૂતોને ખબર હોતી નથી, અથવા તો 99% ખેડૂતો આ યોજનાનો ઉપયોગ કરતા નથી. પરંતુ આજનો વિડીયો પૂરો તમે જોઈ લેશો તો આ યોજના વિશે ચોક્કસ તમામ વસ્તુ તમને ખબર પડી જશે, અને સમય આવે આ યોજનાનો ઉપયોગ પણ તમે કરી શકશો. મિત્રો, હું છું હિતેશ બાવરવા, ને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ હેલ્પ ઇન ગુજરાતી. મિત્રો, હજી સુધી તમે મારી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરેલ નથી તો નીચે સબસ્ક્રાઇબનું રેડ કલરનું બટન છે ને પ્રેસ કરો, અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી મારી ચેનલ ઉપર અપલોડ થતા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોને શરૂઆત કરી. સૌથી પહેલા તો ખાતેદાર અકસ્માત વીમા યોજનાની સામાન્ય માહિતી મેળવી. ગુજરાત સરકારે ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ અથવા તો કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના 26 જાન્યુઆરી 1996 શુભ દિવસથી આરંભ કરેલ છે. મિત્રો, આ યોજનાની શરૂઆત 26 જાન્યુઆરી 1996 દિવસથી થયેલ છે. હવે આ યોજનાની અંદર 13 નવેમ્બર 2018 અમુક ઠરાવ કરી આ યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. તો તે સુધારો જોઈએ તો વીમા યોજનામાં સહાય ધોરણમાં વધારો કરતા ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનને બદલે કોઈ પણ સંતાન, પુત્ર અથવા તો પુત્રીને લાભ આપવા તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં મહેસૂલી રેકર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થયેલી હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતને આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. મિત્રો, 13 નવેમ્બર 2018 જે ઠરાવ પાસ કરેલ છે તેની મદદથી જે ખાતેદાર ખેડૂત છે તેના પહેલા તો એના એક જ સંતાનને લાભ મળતો, તેની જગ્યાએ તેના કોઈ પણ સંતાન, પુત્ર અથવા તો પુત્રી હોય તેને આ લાભ મળવા પાત્ર છે. તેનું અકસ્માતમાં કે ગમે તે રીતે અકસ્માતમાં મૃત્યુ થાય અથવા તો તેને કોઈ કારણોસર કાયમી અપંગતા આવે, કોઈ અકસ્માતના કારણોસર, તો તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. આ યોજના 100% રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના છે. આ યોજના છે રાજ્ય સરકાર દ્વારા યોજના છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર વતી રાજ્ય સરકાર શ્રી દ્વારા પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે છે. હવે આ યોજનાનો ઉદ્દેશ્ય જોઈ, ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો ઉદ્દેશ્ય જોઈએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન, પછી તે પુત્ર હોય કે પુત્રી હોય, તેમજ ખાતેદાર ખેડૂતના પતિ અથવા તો પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનું છે. સહાય કોને મળવા પાત્ર છે? તો વ્યક્તિ સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ અથવા તો પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં તેઓની ઉંમર 5 થી 70 વર્ષની હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. હવે આ યોજનાની અમુક શરતો છે તેના વિશે આપણે જોઈશું. તો મૃતક અથવા તો કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત અથવા તો ખાતેદાર ખેડૂત સંતાન અથવા તો ખાતેદાર ખેડૂતના પતિ પત્ની હોવા જોઈએ તો તેમને આ યોજનાનો લાભ મળશે. મૃત્યુ અથવા તો કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલી હોવી જોઈએ. હવે મૃત્યુ થયેલું હોવું જોઈએ કે અપંગતા આવી હોય, અકસ્માતના કારણે થયેલી હોય તો જ આ યોજનાનો લાભ મળે. આપઘાત કે કુદરતી મૃત્યુનો સમાવેશ આ યોજનામાં થતો નથી. મૃત અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર 5 થી 70 વર્ષની હોવી જોઈએ. આ યોજનાની મુખ્ય 4 શરતો છે તો જ તમને ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો લાભ મળશે. 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરી અરજી કરેલી હોવી જોઈએ. 150 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કચેરીમાં અરજી કરવાની છે. મિત્રો, આ યોજના ખાતેદાર અકસ્માત વીમા યોજના ખૂબ જ મહત્વની છે. વિડીયો અંત સુધી જોજો તો તમને આ યોજના વિશે દરેક માહિતી મળી જશે. ઘણા બધા ખેડૂતના યોજનાની માહિતી હોતી નથી, આવી જ્યારે ઘટના બને તેની સાથે ત્યારે તેઓ આ યોજનાનો લાભ લેતા નથી, પણ તમે વિડીયો અંત સુધી જોશો તો આ યોજના અંગે તમને પૂરી માહિતી મળી જશે.
હવે સહાય ધોરણ જોઈએ, આ યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે? અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખ એટલે કે ₹2,00,000 સહાય મળવા પાત્ર છે. જો તમે અકસ્માતના કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ થાય, એના કુટુંબમાં ખેડૂતના એના પુત્ર અથવા તો પુત્રીનું મૃત્યુ થાય તો તેના કિસ્સામાં 100% એટલે કે ₹2,00,000 સહાય મળવા પાત્ર છે. કોઈ અપંગતા આવે તો પણ મળવા પાત્ર છે. અકસ્માતના કારણે બે આંખ બે અંગ હાથ અથવા પગ એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે ₹2,00,000 મળે. એટલે જો તો અકસ્માતની અંદર તેને અપંગતા આવે, કોઈ પણ શરીરના બે અંગ ગુમાવે તો તેને 100% એટલે કે ₹2,00,000 સુધીની સહાય મળે. અકસ્માતના કારણે એક આંખ અથવા તો એક શરીરનું કોઈ પણ અંગ ગુમાવે તો તેવા કિસ્સામાં 50% લેખે ₹1,00,000ની સહાય મળવા પાત્ર છે. હવે જોઈએ તો આ યોજનાનો લાભ કેવી રીતે તમને મળે તેના વિશે જોઈએ. તો અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં જરૂરી કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખના 150 દિવસની અંદર સંબંધિત જિલ્લા પંચાયતને કરવાની રહેશે. જો અકસ્માતમાં મૃત્યુ થયું હોય ખાતેદારનું તો તેના વારસદાર આ અરજી કરી શકે છે, અથવા તો અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં જેના જરૂરી કાગળ છે તે સહિત 150 દિવસની અંદર સંબંધિત જિલ્લા પંચાયતે અરજી કરી દેવાની છે. 150 દિવસ બાદ મળેલી અરજી છે તો તે ધ્યાનમાં લેવામાં નહીં આવે, માન્ય રાખવામાં નહીં આવે. એટલે ખાસ 150 દિવસ એટલે 5 મહિનાની અંદર અરજી કરી દેવાની છે. હવે દાવા અરજી સાથે ક્યાં ક્યાં તમારે જે કાગળ છે દસ્તાવેજ છે એ છોડવાના છે, જરૂરી દસ્તાવેજની યાદી જોઈએ. તો 7/12 ગામ નમૂના નંબર 6 હકપત્રક મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા હોવા જોઈએ. એટલે આ 7/12 નંબર છે એ જે આ ઘટના બની હોય, મૃત્યુ બન્યું હોય કે અકસ્માત થયું હોય એના પછીની તારીખના પ્રમાણિત કરેલા હોવા જોઈએ. પીએમ રિપોર્ટ, FIR પંચનામા રિપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામું અથવા તો કોર્ટનો હુકમ આ પણ તમારે જોશે. મૃતકનું મરણનું પ્રમાણપત્ર અને એનો ઉંમરનો પુરાવો જોશે. પછી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રિપોર્ટ પણ જોશે. જો કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પણ જોઈશે. હવે મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનું વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ પણ જોશે. જો અકસ્માત થયો હોય તો તેનું વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ પણ જોશે. બાહેધારી પત્રક, પેઢીનામું, વારસદાર કેસમાં અસલ પેઢીનામું અને વીમા નિયામક દ્વારા માગવામાં આવે તે. મિત્રો, આટલા દસ્તાવેજ તમારે જોશે આ યોજનાની અંદર અરજી કરવા માટે. જી, આ તમે દસ્તાવેજ જોયા, આટલા દસ્તાવેજ જોશે. મિત્રો, આની હું PDF લિંક પણ તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એટલે મિત્રો, આ યોજના જો તમને ગમી હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી દરેક ખેડૂત છે એ આ યોજનાનો લાભ લઈ શકે. મિત્રો, જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ.